આજરોજ આણંદ શહેરના નવા બસ મથક પાસે આણંદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ 23 ઓગસ્ટના બપોરે 12:30 કલાકે આણંદના નવા બસ મથક ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસ રોકી કરાયો હતો વિરોધ. આણંદ શહેર સહિત જિલ્લામાં એસટી બસોની અનિયમિતતા, કેપેસિટી કરતાં વધારે પેસેન્જર, આણંદ બસ મથકમાં સીસીટીવી કેમેરાના અભાવને લઈને તેમજ વિવિધ મુદ્દાઓને લઈને બસો રોકી સૂત્ર ઉપચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આગામી 7 દિવસમાં તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્રથી અતિઉગ્રહ આંદોલન કરવાની પણ વાત જણાવી હતી. આ વિરોધ દરમિયાન પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ વિરોધ ચાલુ રાખ્યો હતો. તેમજ ડેપો મેનેજરને આ બાબતનું આવેદનપત્ર આપી તમામ બાબતોની માંગણી કરી આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેમજ નહીં સ્વીકારાય તો આગામી દિવસમાં અતિ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આણંદ નગર મંત્રી આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ એસટી ડેપો મેનેજર એક 20 મિનિટ કરતાં પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું. કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્ર શક્તિ પણ કલાકથી એક ઊભી હતી, પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતાં ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી. તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજરોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને અત્યારે જો અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આવ્યા નથી. જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા બસ રોકાશે. જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી 7 દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે એ પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉપજાશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે. એક વસ્તુ ક્લિયર કરવા માંગુ કે અમે કોઈ રાજકીય સંગઠન સાથે જોડાયેલા છે નહીં. અમે જરૂર લાગે તો ત્યારે અમે લોકો સરકાર સામે પણ આંદોલનને કરીએ છીએ. તમે હમણાં જોયું હશે કે જીકેસ પોર્ટલના LLBના એડમિશન ચાલુ નહોતા થયા તો ABUP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એ આખા ગુજરાતભરમાં પાઠવવામાં 2 દિવસની અંદર LLBના એડમિશન ચાલુ થયા છે. તો સરકાર જો જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અહીંયા ડેપોની વાત નહીં સાંભળે, ડેપોવાળા જો રજૂઆત નહીં કરે આગળ તો વિદ્યાર્થી પરિષદ પણ સરકાર સુધી રજૂઆત કરશે અને સરકારને પણ આગળ જાણ કરશે કે આણંદમાં આ પ્રશ્નો છે, જે તે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે. બસને લઈને માંગો છે કે કંડક્ટર અને ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો. જે રૂટ ઉપરથી બસો જવી જોઈએ રૂટ ઉપરથી બસો જતી નથી. જે જગ્યાએ બસને ઊભું રહેવા જેવું હોય વિદ્યાર્થીઓ હદ કરે છે તે જગ્યાએ ઊભી નથી રહેતી. જરૂરિયાત કરતાં વધારે લોકોને પણ બેસાડવામાં આવે છે. અત્યારે આપણે એસટી ડેપોએ જોયો તો સીસીટીવી કેમેરા નથી તો કેટલાય વિદ્યાર્થીઓના અહીંયા પાકીટો મોબાઈલો ચોરી થાય છે, પણ ડેપોવાળા કશું જ એનું ધ્યાન રાખતા નથી. તો આટલી અમારી માંગો છે, જો આ 7 દિવસની અંદર અમારી આટલી માંગો પૂરી નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉપજાશે.